मन माजीली रंग रसीली छे गर्वीली सहज हठीली नमणी तो ए बिजली जेवी माथा भारे चंडी माथा भारे मंजुला तुम तुरे माथा भारे मंजुला माथा भारे मंजुला। हे भगवान पूछ मुरख छू के मैं खोटू काम करियो। हे भगवान शनि ने राहु नी युति पर मंगल नी दृष्टि એટલે ખોટું કામ કરવાની જ પ્રેરણા આપે। હલો હા કિશોરભાઈ હા સાહેબ હું તમને સામેથી ફોન કરવાનો જ હતો। નાના સારું થયું કે તમારો ફોન આવી ગયો। હા સાંભળો સાહેબ મારાથી પૈસાની વ્યવસ્થા થઈ નથી અને થશે પણ નહીં। તમે એક કામ કરો મારે આ દુકાન લેવી નથી તમે કોઈ બીજાને વેચી નાખો ઠીક છે। હશ એક કામ તો સાચી રીતે પત્યું। અરે હું જયારે નાનો હતો ને ત્યારે મેં કોઈ દિવસ કોઈ ખોટું કામ કર્યું જ નથી પણ અત્યારે કર્યું છે। હા પણ એ કરેલું ખોટું કામ હવે તમે સાચું પણ પાડી દીધું ને। હા એ વાત સાચી પણ હા હું ઘરમાં તો સલામત છું ને। હે મોટા ભાઈ તમે બિલકુલ ફિકર ના કરો અને એટલું બધું ગભરાવો નહીં કારણ કે હવે માથા ભારે મંજુલાના નિશાન ઉપર તમે નહીં પણ પેલી કુંજીકરમ સંસ્થા છે। હવે જો એ કુંજીકરમ સંસ્થાની એવી કાંજી બનાવે છે મમ્મી। મંજુલા એક વાત કહેવાની તને રહી મંજુલા એ મંજુલા તમે મને કઈ કહ્યું ના આ તો હું બેઠો હતો એટલે એમને બસ બકબક કરતો હતો તો ઠીક મંજુલા તે ડાયટિંગ શરૂ કરું ના આ તો તું વોક લઈ રહી છે એટલે મેં તને પૂછ્યું મંજુલા તારા મગજમાં શું ચાલી રહ્યું છે મને ખબર છે પણ તને સાચી વાત કહું એમ વિચારવાથી કોઈ ફરક નહીં પડે। ફરક પણ પડશે ને રસ્તો પણ નીકળશે જો તમે મને વિચારવાનો સમય આપશો તો। જો મંજુલા સમય આપીશ પણ મને નથી લાગતું કે કોઈ રસ્તો નીકળે। આ કુંજીકરમ એજ્યુકેશન બોર્ડ અને ગુજરાત એજ્યુકેશન બોર્ડને કંઈ જ લાગતું ઓળખતું નથી એટલે કોઈ રસ્તો નીકળી શકે એમ નથી। તું એક કામ કર શાંતિથી સૂઈ જા જેવું કોઈ સુખ નહીં। મને નિંદર આવશે ને એટલે હું સુઈ જઈશ પણ તમે સુઈ જાઓ કારણ કે તમે સુઈ જાઓ ને એના જેટલું બીજું સુખ મારા માટે કોઈ નથી। અરે ઓ મારી ગુજરાતી ઝાંસીની રાણી તને મૂકીને મને એકલાને કેવી રીતે ઊંઘ આવે। એક કામ કર મારે એક સમાચાર વાંચવાના બાકી છે એ હું વાંચી લઉં ત્યાં સુધી તું જાગ પછી શાંતિથી સુઈ જશે। એના કરતા એક કામ કર એક શાયરી સાંભળ તે મારી વાત માની અને મને થઈ ટાળક
મંજુલા તે મારી વાત માની અને મને થઈ તાડક તારા કારણે મને પડી છે વાંચવાની આદત શાયરી પૂરી હવે સમાચાર બે બળદને કારણે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર 8 ગાડીનો અકસ્માત સરું છે હા મંજુલા આ પત્રકાર લોકોએ પણ સમાચાર મેળવવા માટે કેવા કેવા કામ કરવા પડતા હોય છે ખોટી ફાઇનાન્સ કંપનીને પકડવા માટે પત્રકાર બન્યો વેપારી 28 દિવસ પછી ભાંડો ફૂટ્યો ઓહો માથા ભારે મંજુલા જ બોલું છું તમારા તંત્રી સાહેબ સાથે વાત કરાવશો અરે તંત્રી ને શું કામ હું તને સમાચાર સંભળાવું નમસ્તે સાહેબ હું મંજુલા મહેતા બોલું છું સાહેબ આપને એક સમાચાર આપવાના હતા અહીંયા એક સંસ્થા ઊભી થઈ છે 10મા અને 12મા ના વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવવા માટે સાહેબ આપણા ગુજરાતના ગરિમા ભર્યા શિક્ષણ સંસ્થાને એ લાંછન લગાવી રહ્યા છે જી સાહેબ જી કુંજીકરમ નો ટ્રસ્ટી તમારો ખૂબ ખૂબ આભાર માનવા આવ્યો છે આભાર કેમ બુદ્ધિ ઠેકાણે આવી ગઈ બોસ મારી તો બુદ્ધિ પહેલેથી ઠેકાણે જ હતી પણ આ તમારી વાઈફના લેખને કારણ આખા અમદાવાદની બુદ્ધિ પરા પર ઠેકાણે આવી ગઈ છે એક મિનિટ જે કહેવું હોય ને સાફ સાફ શબ્દોમાં કહો અરે સાફ સાફ વાત કહું તો મંજુલા બેન તમારો આ લેખ વાંચીને બહુ મજા આવી બહુ મજા આવી દિલ ખુશ થઈ ગયું અરે અરે પણ એ લેખ તો નેગેટિવ હતો હા અરે હસ તો દીકરા નેગેટિવ છે આ તો જમાનો જ નેગેટિવ છે લોકોને પોઝિટિવ વાંચવામાં જરાય રસ નથી ખરું કેવું આ તારી મમ્મીને કારણે મારી એટલી બધી પબ્લિસિટી થઈ કે વાત ના પૂછ ઠીક છે નથી પૂછતો ના પણ મારે પૂછવું છે હા પૂછ પૂછ મારે એ જાણવું છે કે તમારી હાલત શું થઈ લોકોએ માર્યા હા માર્યો ને ખૂબ માર્યો પણ આ હતે નહીં દાંડાએ નહીં પૈસાએ માર્યો રૂપિયાએ માર્યો ડગલે ઢેર રૂપિયાએ માર્યો આહા વાત સમજાવ એમ છે ને મંજુલાબેન
આટલા વર્ષોથી હું મારા ક્લાસીસ ચલાવું છું, આટલી બધી એડવર્ટાઇઝમેન્ટ કરી, બિલબોર્ડ છપાવ્યા, પણ ક્લાસની અંદર કાગરા જ ઉડતા હોય, કોઈ આવે જ નહીં. તમારો લેખ, તમારા લેખે જાદુ કરી નાખ્યો. જ્યારથી તમારો લેખ છપાયો ને, તમારા ક્લાસમાં ધાડે ધાડા સ્ટુડન્ટ આવવા લાગ્યા. એક મારી ઓફિસ થી અહીંયા ચાલતો ચાલતો આવી રહેલો, રસ્તામાં 10 લોગ મળ્યા. લેવો આ ફીસ પકડો, અમારા બચ્ચાને ક્લાસમાં એડમિશન આપો. અને હજુ તો 11 ને ઓફિસ જઈને એડમિશન આપવાનું બાકી છે. બોલો, તમે પહોંચીને જરા નલ્લી એવી પાર્ટી કરવાની છે. ખરેખર મંજુલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલો ખરાબ ચિત્રીને બી તમારા ગામનો હીરો બનાવી દીધો. થેન્ક યુ વેરી મચ. માતાજી, જો તમારા માટે ખાસ ભેટ. ખાજો, ચોક્કસ ખાજો, શુગર ફ્રી છે, શુગર ફ્રી, તમે ખાઈ શકશો. ઓકે, ચાલો તારે, બધા આવજો. મંજુલાબેન, થેન્ક યુ વેરી મચ. આવા જ લેખ છપાવતા રહેજો, એટલે ધનની વર્ષા થયા કરે. ચાલો આવજો, આવજો, મહેરબાની, મહેરબાની. બીજી પાણીપુરી બનાવું છું. હા, ના રહેવા દે બા, બીજી 6 પાણીપુરી બનાવવા દો, એટલે ટોટલ 90 થઈ જાય, એટલે તમારો રેકોર્ડ તૂટી જાય. હું કાલે રેકોર્ડ નવો બનાવીશ, રહેવા દે. અરે બા, કાલે તો સ્પર્ધા છે, તમારે આજે જ રેકોર્ડ તોડવો પડશે. અરે બા, તમારે જીતવું છે કે નહીં? અરે વારે વાહ, મારી બહુ, તું મને પાનો ચડાવે છે, તું એકલી જ મને સમજાવવા આવે છે, બીજા કોઈ તો મને સમજાવવા આવતા જ નથી. બા, એવું નથી, મમ્મીજી તો સ્કૂલના ટીચરોને મળવા ગયા છે, જો સૌ સાથ આપશે ને તો મમ્મીજીનું કામ હળવું થઈ જશે, કુંજીકરમ જેવી સંસ્થાઓ બંધ થઈ જાય. વાત તો તારી સાચી છે હો બેટા. હા બા, પણ સાચી વાતને સાથ આપનાર કોઈ નથી, કોઈનામાં હિંમત જ નથી. મમ્મીજી, તમે આવી ગયા? હા, ધોઈલા મૂળા જેવા. મણિયા, આ શું બોલે છે? મંજુલા બેટા, શું વાત છે? શાંતિથી વાત કર. બધા શિક્ષકોને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો, બધા આવી સંસ્થાઓની વિરુદ્ધ છે, પણ પોતાની નોકરીને બીકે મને સાથ આપવા તૈયાર નથી. તો તારે બધાને સમજાવવા જોઈએ ને બેટા. બા, મેં એ લોકોને બહુ જ પ્રેમથી સમજાવ્યા, પણ એ લોકોએ મને સ્પષ્ટપણે સાથ આપવાનો ઇનકાર કરી દીધો કે આ અમારા માટે શક્ય નથી. બા, કુંજીકરમ જેવી સંસ્થાઓ હોય છે, એના માણસો બહુ પહોંચેલા હોય છે, અને બધા શિક્ષકો ખરાબ પરિણામના ડરે મને સાથ નથી આપતા. એટલે મમ્મીજી, આ શિક્ષકોને પણ પરિણામની બીક હોય? હા બેટા, જ્યારે પરિવારને ખાવાના સાંસા થઈ જાય અને ઉપવાસ કરવાનો વારો આવે ત્યારે સૌને બીક લાગે. ઉપવાસ? બા, મને તોડ મળી ગયો.
મમ્મી જી હવે તમે શું કરશો? જુલા તું હવે શું કરશે? શું કરશે તું બેટા? ઉપવાસ. એટલે? એટલે? એટલે અસત્યના માર્ગને સત્યની દિશા ઉપર વાળવા માટે હવે એક જ માર્ગ વધ્યો છે, ગાંધી ચિંતન, ઉપવાસ આંદોલન. ફરાળી ઢોસા, ફરાળી પાઉંભાજી, સાબુદાણાની ખીચડી, બટેટાની કચોરી, સામાની પૂરી, બટેટાનો સૂપ, ફરાળી રોટલી. બસ બસ બસ, આ બધું શું છે? પણ શું કામ શોધવાની છે ફરાળી વાનગીઓ? ઈ તમારું કામ હળવું થાય એટલે. હવે મમ્મી જે ઉપવાસ કરશે તો તમારે તો વાનગીઓ શોધવી પડશે ને? એ સમય તમારે હેરાન ના થવું પડે ને એટલા માટે. સોનિયા, તહેવારમાં થાય એવો ઉપવાસ નથી, આ આંદોલનનો ઉપવાસ છે. આમાં અનાજનો એક પણ દાણો ભોળામાં ના મુકાય. તો ફ્રૂટનું કંઈક શોધું. ફ્રૂટ ખવાય, પાણી પણ ના લેવાય. તો મમ્મીજીની તબિયત ખરાબ થઈ જશે. ચાલો ને આપણે મમ્મીજીને સમજાવીએ કે આ બધું ઉપવાસ ને બધું રહેવા દે. તારી વાત તો સાચી છે સોનિયા, બીજાના ઘરમાં અજવાળું કરવા માટે આપણા ઘરમાં આગ લગાડવાની જરૂર નથી. શું? એટલે મમ્મીજી ઉપવાસમાં ઘરને પણ આગ ચાપી દેશે? હાય હાય, હવે આપણે બધા ક્યાં રહીશું? સોનિયા, આ એક જૂની કહેવત છે જે મોટા વડીલો કહેતા હોય છે. વડીલો પણ ઇંગ્લિશમાં કહેવતો લખતા હોય તો મને તો સમજાય. આ બધું જવા દો ભાભી, ચાલો ને આપણે મમ્મીજીને જઈને સમજાવીએ કે આ ઉપવાસ ને બધું ન કરે. મમ્મીજી જીદ્દી તો છે જ, અને એમનો સ્વભાવ ધ્યાનમાં રાખીને આપણે આપણી ફરજ ના ચૂકવી જોઈએ. ચાલ આપણે મમ્મીજી સાથે વાત કરીએ. ચાલો ભાભી આપણે. મંજુલા, આંદોલન કરવા માટે ઉપવાસ કરવાની જરૂરત નથી. આપણે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું ને, તું ચિંતા નહીં કર. અને મમ્મી, તમારે કોઈની માટે ભૂખ્યા રહેવાની કાંઈ જરૂર નથી. હું કોઈના માટે ભૂખી નથી રહેતી. શિક્ષણના હિત માટે આંદોલન કરી રહી છું. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. તમે કહો તો હું અત્યારે ઉઠબેસ કરવા તૈયાર છું. હું આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. મંજુલા, રસિકે જે પણ કંઈ કર્યું એ એની લોન માટે કર્યું. અને તને ખબર છે, હવે તો એની દુકાનનો સોદો પણ ફોક થઈ ગયો. ભૂલનો પસ્તાવો થાય પછી એના માટે કોઈ રાગ દ્વેષ હોતા નથી. પણ આ એક ખોટું કામ થઈ રહ્યું છે, અને એને અટકાવવું એ મારી ફરજ છે. અને ફરજ નિભાવવા માટે હું મક્કમ છું. મક્કમ તો હોઈએ તોય ભૂખ તો લાગે જ ને. મમ્મીજી, હમણાં રવા દો ને તમે ઉપવાસ, પછી કોઈ વાર ઉપવાસ આંદોલન કરજો ને. સોનિયા બહુ, યોગ્ય સમય ને યોગ્ય તક ભાગ્ય જ મળતા હોય છે. પણ મમ્મીજી, તમારી તબિયત બગડી ગઈ તો? હા, રંજનની વાત ખોટી નથી મંજુલા. ઉપવાસ કરવાથી તારી તબિયત બગડી ગઈ તો? બા, તમે જરાય ચિંતા ના કરો, મને કઈ નહીં થાય, મને ખાતરી છે. અને હા, આ આંદોલન હું માત્ર મારા દીકરા માટે નથી કરી રહી, દેશના દરેકે દરેક દીકરાઓ માટે કરી રહી છું જે આવી ખોટી સંસ્થાઓના હડફેટમાં આવી જાય છે. મંજુલા, એટલે તું ઉપવાસ કરવાની છે એ વાત નક્કી છે? હા, નક્કી છે. તો આપણે સાથે ઉપવાસ કરું? મમ્મી, મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું છે તો હું પણ તમારી સાથે ઉપવાસ કરીશ. મમ્મીજી, હું પણ તમારી સાથે ઉપવાસ કરીશ.
હા હા મમ્મીજી હું પણ કરીશ. હું પણ. તો પછી હું શું કરવા બાકી રહું? તમે બધા ઉપવાસ કરતા હોય તમારી મંજુલાની સાથે હું પણ માથા ભારે બનીને ઉપવાસ કરીશ. ના બા, તમારે તો વસ્ત્રાપુરની ખાવાની સ્પર્ધામાં ભાગ લેવાનો છે, તમે ઉપવાસ નહીં કરો. અરે જ્યારે જ્યારે મારી વહુ સમાજ હિત માટે ઉપવાસ કરતી હોય તો પછી ખાવાની સ્પર્ધામાં મારે ભાગ લેવાની શી જરૂર? જો મંજુલા, બધા તારી સાથે છે, છતાં પણ હું તને એમ કહું છું કે એક વાર વિચારી. અત્યાર સુધી મારું સત્ય મારી સાથે હતું, પણ હવે હવે તો મારા સ્વજનો મારી સાથે છે, એટલે હવે વિચાર મારે નથી કરવાનો. વિચારતા તો એ લોકો થઈ જશે કે એમનો પનારો કોની સાથે પડ્યો છે.